આજથી શિવને પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે આજથી 30 દિવસ સુધી શિવાલયોમાં હર હર મહાદેવ અને જય જય શિવ શંકરના નાદ ગુંજતા જોવા મળશે. શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા અને તેની ભક્તિનું ખાસ મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આંકવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ માતા પાર્વતી સાથે સાકાર રૂપમાં દર્શન આપી રહ્યા છે. ભગવાન સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે તેમને સિદ્ધેશ્વર મહાદેવ નામ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિવ અને પાર્વતીની સાકાર રૂપે સ્થાપના કરીને આપવામાં આવ્યું છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્ત સિદ્ધેશ્વર મહાદેવની કૃપા પ્રાપ્ત કરીને ધન્ય બની રહ્યા છે. આજથી શિવને પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ભોળાનાથ માતા પાર્વતી સાથે સાકાર રૂપમાં દર્શન આપી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માતા પાર્વતીની સાથે સાકાર રૂપમાં શિવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરતા હોય છે. જૂનાગઢમાં શિવ અને પાર્વતીની સાકાર મૂર્તિ રૂપે સ્થાપના ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયં કરવામાં આવી હોવાની ધાર્મિક માન્યતા છે. મૂર્તિ સ્થાપન વખતે ભગવાન સ્વામિનારાયણ હરકોઈ ભક્તોના સંકલ્પ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી સાકાર રૂપે પરિપૂર્ણ કરે તેવી પૂજા કરીને શિવ અને પાર્વતીની સાકાર મૂર્તિનું સ્થાપન કર્યું હતું. ત્યારથી મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ભોળાનાથને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પૂજવામાં આવી રહ્યા છે, જેમાં શિવભક્તો ખૂબ જ આસ્થા ધરાવે છે અને સાકાર રૂપે ભોળાનાથના દર્શન કરીને તેમના ભક્તોની આજે પીડા દૂર કરી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતી હોય જૂનાગઢ મહામંદિર એટલે ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા દેવો રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવ. ભારતભરની અંદર ગમે ત્યાં દર્શન કરવા જાશો, શિવલંગ સ્વરૂપે શિવજીના દર્શન બધી જગ્યાએ થશે, પણ અહીં તો ભગવાન સ્વામિનારાયણે રાજાધિરાજ સ્વરૂપે સિદ્ધેશ્વર મહાદેવને બિરાજમાન કર્યા છે. અહીં જે મૂર્તિ સ્વરૂપે છે, આપ દર્શન કરશો એટલે આપને ભક્તજનો ખ્યાલ આવશે કે સિદ્ધેશ્વર દાદા કેટલા પ્રતાપી છે. શિવજી હંમેશાની માટે લિંગ સ્વરૂપે બિરાજમાન તો હોય છે બધી જ જગ્યાએ, પરંતુ અહીં તો કૈલાસ પર્વત ઉપર ધ્યાનાવસ્થામાંથી જાગૃત થઈ અને પ્રફુલ્લ ચિત્તથી જે પ્રમાણે રિલેક્સ સ્વરૂપે બેઠા હોય એવી રીતે સિદ્ધેશ્વર મહાદેવ બેઠા છે. 18મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા ભોળાનાથની સિદ્ધેશ્વર મહાદેવના રૂપમાં સાકાર રૂપે પૂજા કરવામાં આવી હતી. જૂનાગઢમાં આવેલું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર ભોળાનાથની સાકાર રૂપે પૂજા અને દર્શન આપતું વિશ્વનું એકમાત્ર મંદિર છે. ભગવાન કૈલાસ પર્વત પરથી ધ્યાનાવસ્થામાંથી જ્યારે પ્રફુલ્લિત ચિત્તે બહાર આવે છે તે પ્રકારના દર્શન સાકાર રૂપે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભોળાનાથના થઈ રહ્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સિદ્ધેશ્વર મહાદેવ પર અભિષેક, અન્નકૂટ, રુદ્રપાઠ તેમજ દરરોજ 11,000 બિલ્વપત્રના અભિષેકથી શ્રાવણ માસની ધાર્મિક ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. શિવને કલ્યાણકારી દેવ પણ માનવામાં આવે છે, માટે પ્રત્યેક ભક્તોને શારીરિક, આર્થિક અને માનસિક કષ્ટમાંથી મુક્તિ અપાવતા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને શિવભક્ત પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત કરી રહ્યા છે. જૂનાગઢથી ટીવી ભારત માટે મનીષ ટોડિયાનો વિશેષ અહેવાલ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.